રાજકોટના ધોરાજી નજીક આવેલી ભૂખી ગામ પાસેના ભાદર ટુ ડેમમાં પ્રદૂષણને લઈને ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ રોષ વ્યક્ત કર્યો હતો. લલિત વસોયાએ ગુજરાત સ્થાપના દિને પ્રારંભ કરેલ સુજલામ સુફલામ યોજના હેઠળ ભાજપની સરકાર દ્વારા ચેકડેમો ઊંડા ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની સામે આકરા પ્રહારો કરતા જેતપુરના ઉદ્યોગપતિઓ દ્વારા ભાદર નદીમાં ફેલાવવામાં આવતા પ્રદૂષણને લઈને સરકારી બાબુઓ અને ભાજપ સરકાર સામે ધારદાર વિરોધ વ્યક્ત કર્યો હતો અને વર્તમાન ભાજપ સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી. અને તેમણે જણાવ્યું હતું કે જેતપુર સહિત આજુબાજુના ગામોમાં આવેલ ફેક્ટરીઓના ઉદ્યોગપતિઓ દ્વારા ભૂખી નદી અને ભાદર ટુ ડેમમાં રાસાયણયુક્ત પાણી છોડીને આ પાણીને ગંદુ કરે છે, ત્યારે ગ્રામજનો આ પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે અને ભાજપ સરકાર આ ઉદ્યોગપતિઓ સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે સરકારી અધિકારીને પડકાર ફેંકતા સરકાર સહિતના જવાબદારોને જીવતા જીવડા પડશે તેવું સ્ફોટક નિવેદન કરતા ચકચાર મચી જવા પામી હતી. ગુજરાત સરકાર દ્વારા 1 મેથી સુજલામ સુફલામ યોજના હેઠળ સમગ્ર ગુજરાતના ચેકડેમો અને તળાવો ઊંડા ઉતારવા માટેની કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તળાવ અને ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી લોક ભાગીદારીથી ચાલે છે. 50% લોક ભાગીદારી અને 50% સરકાર પૈસા આપે, પરંતુ આજની તારીખ સુધીમાં સરકારશ્રી દ્વારા એના ભાગના 50% પૈસા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જિલ્લાની અંદર જમા નથી થયા. સરકાર ફક્ત લોક ભાગીદારીથી આ કામને થયેલા કામને પોતાના નામે ચડાવી, ફોટા પડાવી અને ખોટી પ્રસિદ્ધિઓ મેળવી રહી છે. હું મારા મત વિસ્તારની વાત કરું તો મારા મત વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદી જેતપુરના ઉદ્યોગપતિઓ જે સાડીના કારખાનાઓ સાથે જોડાયેલા છે એના દ્વારા અતિ પ્રદૂષિત કરી દેવામાં આવી છે. એ પ્રદૂષિત પાણી છેલ્લા ઘણા વર્ષથી ધોરાજી તાલુકાના 2 લાખથી વધારે લોકોને પીવા માટે આપવામાં આવે છે. જેતપુર હાઈવે ઉપરથી તમે પસાર થાઓ અથવા તો ભાદર ડેમ પાસે આવીને સરકાર કે સરકારના કોઈ પણ અધિકારી કે પદાધિકારી આવીને અહીંયા 10 મિનિટ મારી સાથે ઊભા રહીએ અને એ દુર્ગંધ સહન કરી શકે એ પરિસ્થિતિ નથી. સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાંય 5-25 ઉદ્યોગપતિઓને સાચવવા માટે ને એની પાસેથી ભંડોળ લઈ અને ઉદ્યોગપતિઓને છાવરવામાં આવે છે અને ધોરાજીની જનતાની ધોરાજીના 2 લાખ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આમાં જે કંઈ લોકો ભાગીદાર હશે અને ઉદ્યોગપતિઓને બચાવતા હશે આવતા દિવસોની અંદર ભગવાન પણ એને માફ નહીં કરે અને એના શરીરમાં કીડા પડશે, એ બહુ સ્પષ્ટ વાત છે.